हलो सर्व वैष्णवों ने जय श्री कृष्ण। आज आप शीतकालीन टोपो केवी रीतना बनावशू ए शीखीशू। सौ प्रथम आपणे आवी रीतना एक नानू कपड़ू लेवानू छे अने आ रीतना कटिंग करी लेवानू छे अने पछी एनी बॉर्डर छे एने सीवी लेवानी छे। एटले हाथेथी पण सीवी शकाय अने जो संचेथी सीववू होय तो पण सीवी शकाय। तो आवी रीतना फरती सिलाई मारी देवानी छे। आवी रीतना सोय पोरवी ने मेचिंग दोरो लई लेवानो छे अने एवी रीतना अर्ध गोळाकार જેવું કટિંગ છે એમાં આપણે સિલાઈ મારી દેશું। આવી રીતના સિલાઈ મારી અને વ્યવસ્થિત ગાંઠ મારી દેશું। સિલાઈ મારી અને આવી રીતના સીવતા જવાનું છે અને ગાંઠ મારી દેવાની છે આવી રીતના। એ કર્યા પછી એક પળ ઉપર રૂ મૂકવાનું છે કોટન અને સરખું ફેલાવી અને પછી એ જે થેલી જેવું આપણે સીવીને કર્યું છે એને ઉથલાવી દેવાનું છે। સરખી રીતના વ્યવસ્થિત રૂ અંદર સરખું સીધું રહે એવી રીતના ઉથલાવી દેશો। પછી સરખું ઉથલાવી અને જે સિલાઈ કરી હતી ત્યાં થોડું કદાચ ખાંચા ખોચી રહી ગયું હોય તો આવી રીતના સોયથી ખેંચી લેવાનું અને સરખો રાઉન્ડ શેપ આવે એવી રીતના કરી લેવાનું છે। ચારે બાજુથી જોઈ લેવાનું અને એવી રીતના કરીને પછી જે વચ્ચે આપણે ટોપામાં છોગું મૂકીએ છીએ એટલે નાનું એટલું કટ કરી અને એને વચ્ચે સેન્ટરમાં આવી રીતના મૂકી દેશું અને પછી જે અનસ્ટિચ છે જે અનસ્ટિચ દો સાઈડ જે સિલાઈ નથી ત્યાંથી સળંગ હવે સીધે સીધું આપણે સીવશું અને જે છોગું મૂક્યું છે એની ઉપર ટાંકો લઈ લેવાનો છે એટલે એ જે છોગું છે એ અંદર ફિક્સ થઈ જશે। આવી રીતે સીધી સીધી સિલાઈ મારી દેવાની છે। પછી એને ફોલ્ડ કરી દેવાનું છે સરખું ટાઈટ વ્યવસ્થિત ફોલ્ડ કરી અને પછી અહીંયા ટાંકો મારી દેવાનો છે। ટાંકા મારી અને એને ફિક્સ કરી દેવાનું છે। એવી રીતના ફિક્સ કરી અને રાઉન્ડ રાઉન્ડ કરી અને થોડો દોરો એકદમ વીટી અને ટાઈટ ફિટ કરી દેવાનો છે જેથી કરીને જે ટોપીનો ઉપરનો જે રાઉન્ડ ભાગ છે એ ખુલે નહીં અને એવી રીતના ફિક્સ કરી અને બે ત્રણ વાર ટાંકા લઈ લેવાના છે વ્યવસ્થિત। આવી રીતના બે ત્રણ વાર ટાંકા લઈ લેવાના। ફિનિશિંગ પણ જોઈ લેવાનું આગળના ભાગનું એવી રીતના ટાંકા લઈ લેશો અને પછી ત્યાંથી વધારાનો જે દોરો છે ટાંકા થઈ ગયા એ કટ કરી અને જે છુગાનો ભાગ છે એને થોડો કાપી લેવાનો છે અને પછી હવે આવી રીતના ટોપો ઉથલાવી દેવાનો છે અને જે આપણે છોગું મૂક્યું હતું એને થોડું આમ આંગળીથી પકડી અને થોડું ઉપર તરફ ખેંચી લેવાનું છે। થોડા એક્સ્ટ્રા વધારાના દોરા કે કશું દેખાય તો કાપી લેશું
આવી રીતના ટોપો તૈયાર થઈ જશે. ઠાકોરજીને અંગીકાર કરાવવા માટે શીતકાલીન ટોપો આવી રીતના રેડી થઈ જશે. શીતકાલમાં આપણે આ ટોપો અંગીકાર કરાવી શકીએ છીએ. આવી રીતના અલગ અલગ કલરના, અલગ કાપડના, આપણને જે રીતના યોગ્ય લાગે, ગમે એ રીતના, આવી રીતના જો બાંધણીના કપડામાં ઉપર મોતીનું છોગું મૂકેલું છે તો એવું પણ આપણે કરી શકીએ. આપણે આપણી રીતના કોઈ પણ રીતના ક્રિએટ કરી શકીએ છીએ. આવી રીતે અલગ અલગ કાપડને ડિઝાઇનમાંથી ઠાકોરજી માટે આપણે ટોપા સિદ્ધ કરી શકીએ છીએ. આ ઝરીમાં ટોપો બનાવેલો છે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.